હાલ જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસની મુલાકાતે છે, ત્યારે સવારથી રાત સુધી અનેકવિધ કાર્યક્રમોમાં તેઓએ હાજરી આપી છે, ત્યારે ગાંધીનગરથી જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, તેઓ તેમની માતા સાથે તેઓએ ભોજન લીધું છે. આપણે જણાવી દઈએ કે સવારથી રાત સુધી અનેક કાર્યક્રમોમાં તેઓએ હાજરી આપી છે. તો હાલ વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસની મુલાકાતે છે, ત્યારે સવારથી રાત સુધી અનેકવિધ કાર્યક્રમોમાં તેઓએ હાજરી આપી છે. ત્યારે ગાંધીનગરથી અમારા સંવાદદાતા વધુ માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે વિશાલ રાજપૂત. જી વિશાલ, જણાવશો કે પીએમ મોદીએ માતા સાથે ભોજન લીધું છે, શું છે આગળની માહિતી? જી રેના, ગુજરાતના પ્રવાસા પુત્ર નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે, ત્યારે વ્યસ્ત શિડ્યુલ હોવાને કારણે તેઓ આજે સાંજે સોમનાથ ટ્રસ્ટની બેઠક હતી, ત્યાં એ લોકો એમણે બેઠક કરી હતી અને બેઠક બાદ એ તરત જ માતા હીરાબાને મળવા રાયસણ પહોંચ્યા હતા. ત્યાં કારણે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં આસપાસના સોસાયટીના લોકો તેમને બતાવ્યા હતા. માતા સાથે તેમણે બેસીને કાંસાની થાળીમાં ખીચડીનું ભોજન પણ ગ્રહણ કર્યો છે અને એ સિવાય તેમણે માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા છે. જ્યારે જ્યારે પણ નરેન્દ્ર મોદી ગુજરાત આવતા હોય છે ત્યારે સમય કાઢીને અચૂક તેઓ પોતાની માતાને મળવાનો ટાઈમ રાખતા હોય છે અને એમને મળતા હોય છે અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. તો આ સાથે જોવા જઈએ તો કાલનું એમનું વ્યસ્ત શિડ્યુલ છે. બે દિવસના વ્યસ્ત શિડ્યુલમાં તેમણે સમય કાઢીને માતા હીરાબાને મળીને તેઓ ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા છે. જી રેના, જી ચોક્કસથી કહી શકાય કે જેટલી વાર પીએમ મોદી ગુજરાતના પ્રવાસ ખેડે છે ત્યારે પોતાની માતાને અચૂક મળે છે, પરંતુ કહી શકાય કે મોદી આખરે બે વર્ષથી પોતાના માતાના આશીર્વાદ નતા લઈ શક્યા, આજે તેઓની મુલાકાત થઈ છે, શું કહેવું છે? જી પ્રધાનમંત્રી બે વર્ષથી મુલાકાત નતા લઈ શક્યા. રાજસ્થાનમાં તેમના વૃંદાવન બંગલોસ ખાતે તેઓ આવીને તેમનું શિડ્યુલ એટલું રહેતું વ્યસ્ત રહેતું હતું જેના કારણે તેઓ આશીર્વાદ નતા લઈ શક્યા. પણ આ વખતે તેમણે જે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી અને ત્યારબાદ સીધો સમય ફાળવીને તેઓ એમની માતાના ઘરે પહોંચ્યા છે. ત્યાં તેમણે માતાના આશીર્વાદ પણ લીધા, તેમની સાથે બેસીને મુલાકાત કરીને વાતચીત કરી, આ ઉપરાંત તેમની સાથે બેસીને કાંસાની થાળીમાં ભોજન પણ ગ્રહણ કર્યું છે. અને એટલે આ બાબત કહી શકાય કે જે રીતે જયારે આવા ઈચ્છતા હતા પરંતુ એમના સમયના જે વ્યસ્તતાના લીધે તેઓ નતા જ મળી શકતા, તેમાં આજે એમણે માતાને મળીને આશીર્વાદ મેળવીને એક આખું અલગ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જી વિશાલ, વધુ માહિતી આપની પાસેથી મેળવતા રહીશું. હા, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ માહિતી આપી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, ત્યારે 10 મહિના બાદ ગુજરાત આવેલા વડાપ્રધાન મોદી આખો દિવસ વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત હોવા છતાં, જો કે હંમેશા તેઓ ગુજરાત આવે છે ત્યારે પોતાના માતા હીરાબાને મળવા અચૂક આવે છે. મોટે ભાગે તેઓ સાંજ પછી જ માતાને મળવા માટે જતા હોય છે. તો આ પ્રમાણે પ્રવાસમાં પણ તેઓએ આ નિયમોને જાળવી રાખ્યા છે. કહી શકાય કે પોતાની માતા એટલે કે આજથી 2 વર્ષ બાદ તેઓએ માતા સાથે મુલાકાત કરી છે, માતા સાથે ભોજન લીધું છે પીએમ મોદીએ, માતા હીરાબાના આશીર્વાદ લીધા છે પીએમ મોદીએ, સોમનાથ ટ્રસ્ટની બેઠક પૂર્ણ કરીને માતા હીરાબાના આશીર્વાદ લીધા છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ,
શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.